જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ એકાંતર્યો ટાઢિયો વગેરે તાવ નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણની કથામાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું હતું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સ્વપ્નમાંય જાશો તો છેદી શીશ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે ઉખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઉખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢિયો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ્ય છે ચૈત્ર માસમાં ઉખાહરણ વાંચવાનું કે સાંભળવાનું તો મિત્રો આજના આ વીડિયોમાં ઉખાહરણની કથા વાર્તા રૂપે જેનો ખંડ ત્રીજો જેમાં સાંભળશું ઓખા પોતાના આગલા ભાવમાં કોણ હતી તેની સુંદર વાર્તા સાંભળવી આપને જરૂર ગમશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વાર્તા શરૂ કરીએ મિત્રો આ વાર્તામાં ઉખા પોતાના આગલા ભાવમાં કોણ હતી તેની કથા છે તો ઉષા એના પહેલા જન્મમાં ઉખા હતી શિવ પાર્વતીની એ પુત્રી હતી અને ઓખામાંથી ઉષા કેવી રીતે થઈ અને તેનું દૈત્ય સરદાર બાણાસુરના ઘરમાં જન્મ કેવી રીતે થયો તે કથા છે આ વાર્તામાં એકવાર ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું હે દેવી હવે હું તપ કરવા માટે જઈશ શિવજીના તપ કરવાની વાત સાંભળીને પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો કેમકે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું આથી પાર્વતીજી તરત બોલી ઉઠ્યા કે પ્રભુ આપ તપ કરવા માટે જશો તો હું અહીં એકલી થઈ જઈશ અને આપ તપ કરવા બેસ્યો એટલે તમને તો સમયનું ભાન પણ રહેતું નથી આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે તેથી મારે અહીં એકલાપણું ક્યાં સુધી નિભાવવું આપ મને પુત્ર થાય એવું વરદાન આપો જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખીશ મહાદેવજીએ પાર્વતીની વાત સાંભળીને કહ્યું કે ઠીક છે દેવી તમે તમારી ઈચ્છાથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા મહાદેવજીના કહેવાથી મા પાર્વતીએ પોતાની એક પુત્ર ગણેશજી અને અને પુત્રી ઉત્પન્ન ઉત્પન્ન કર્યા કર્યા જમણી ગણપતિજીને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી આમ ઘણો સમય પસાર થઈ ગયો બે બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં જતા ફરતા ફરતા આવી ચડ્યા જોયું તો ત્યાં બે બાળકો રમે છે આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં આવ્યા અને ભગવાનને તપ કરતા ઉઠાડ્યા અને કહ્યું મહારાજ તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો બે સુંદર મજાના બાળકો રમી રહ્યા છે પ્રભુ તમારી ગેરહાજરીમાં બે બાળકો પ્રગટ ક્યાંથી થઈ ગયા આટલું કહી અને નારદજી તો ચાલતા થયા આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલા વચન બિલકુલ ભૂલી ગયા આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાની નારદની વાત સાંભળીને ધુવા ફૂવા થઈ ગયા અને હાથમાં ત્રિશુલ પકડીને ક્રોધથી ઘેરાઈ ઘેર આવ્યા આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણપતિજી તરત જ બારણામાં આડા ઉભા રહ્યા અને એમને અંદર જતા રોક્યા અને બોલ્યા કે એ બાવાજી આમ ક્યાં ચાલ્યા શંકર ભગવાનનો વિચિત્ર પહેરવેશ જોઈ ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે એટલે રોક્યા અને બોલ્યા કે માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર નહીં જઈ શકાય ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન શંકર ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ કાંઈ ગાંજ્યા જાય એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું આમ પિતા પુત્ર મહાધમસાણ યુદ્ધ થયું આ યુદ્ધ જોઈને ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ યુદ્ધ બરાબર જામ્યું ગણપતિજી મહારાજ કેમેય કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશુળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યો પછી ઘરમાં ગયા ભગવાને અંદર અચાનક આવેલા જોઈ મા પાર્વતીજીએ કહ્યું હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા બહાર છોકરાએ તમને રોક્યા નહીં ભગવાને કહ્યું દેવી આ છોકરાઓ કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું છે ભગવાનની વાત સાંભળી માતાજી બોલ્યા કે કેમ આપે તો કહ્યું હતું કે પોતાની મરજીથી બે બાળકો પ્રગટ કરજો જેથી એકલાપણું લાગે નહીં અને બાળકો સાથે સમય પાર થઈ જાય અને એટલે જ મેં બે બાળકોને પ્રગટ કર્યા કે મહારાજ ભૂલી ગયા કે શું આપ અંદર આવી ગયા છો તો બાળકો ક્યાં છે ત્યાં જ ભગવાનને અચાનક જ યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું કે બે બાળકો પ્રગટ કરજો અરે રે આ તો અનર્થ થઈ ગયો હવે શું કરવું અને ભગવાન શંકર બોલ્યા કે દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યો વળી તે મને અંદર નહોતો આવવા દેતો પાર્વતીજી કહે હું સ્નાન કરી રહી હતી આથી જ મેં બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી યા દેવ કે દેવીને અંદર આવવા ન દેશો અને મહારાજ આપે જરા પણ વિચાર કર્યા વિના આવું કાર્ય કરી નાખ્યું પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યો અરે રે હવે હું શું કરું મા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ભગવાન શંકરથી એમનો વિલાપ સહન થઈ શક્યો નહીં માતાજીને વિલાપ કરતા જોઈ મહાદેવજીએ કહ્યું કે દેવી આપ વિલાપ ન કરો તમે એકદમ છાના રહી જાઓ તમારું દુઃખ મારાથી જોઈ જાતું નથી હું હમણાં જ બહાર જાઉં છું અને મને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સજીવન કરીશ આ મારું વચન છે આમ કહીને ભગવાન શંકર બહાર ગયા એવામાં ભગવાનને રસ્તા પર સામે પહેલો જ એક હાથી મળ્યો મહાદેવજી એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદી અને ગણપતિજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પોતાના વાલા પુત્રનું મોં હાથીનું જોઈને પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું અને વિલાપ કરવા લાગ્યા કે નાથ હવે આવા કદુપા છોકરાને જગતમાં કોણ બોલાવશે બધા એને ચેડવશે એની અને મારી જગમાં હાંસી ઉડાવશે એ નાથ તમે આ શું કરી નાખ્યું આમ કહીને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ત્યારે મહાદેવજીએ પાર્વતીને માન માન શાંત પાડીને કહ્યું કે દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેનો દેખાવ ભલે બેડોળ હોય પણ હું તેને વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના લોકો ગણપતિની સ્થાપના કરશે તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જે કોઈ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એને ઘણા વિઘ્નો નડશે અને કાર્ય પણ સફળ નહીં થાય આ મારું વરદાન છે આ બધું પતિ ગયા પછી પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી ત્યારે એમને મનમાં પ્રશ્ન થયો કે આ ઓખા ક્યાં ચાલી ગઈ આટલું બધું બની ગયું છતાંય ઓખાએ મને આવીને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે આમ વિચારીને પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી ત્યારે મીઠાની કોઠી પાછળથી ઓખા ધ્રુજ ધ્રુપથી સામે આવીને ઊભી રહી ગઈ અને માતાજીને કહ્યું મા હું એકદમ અચાનક ભયાનક રીતે ડરી ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળીને પાર્વતીજીને ભયાનક ક્રોધ આવ્યો અરે બાલિકા તને તારો જીવ તારા ભાઈના કરતા વધારે વાલો લાગ્યો મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ જા મારો તને શ્રાપ છે કે તારું આખું શરીર મીઠામાં ઉગળી જશે અને તારો જન્મ રાક્ષસ ફૂળમાં આવું સાંભળી ઓખાતો રડવા લાગી માતાજીને કહેવા લાગી કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મા મને માફ કરો ભગવાને પાર્વતીજીને કહ્યું કે બાળક બુદ્ધિમાં ઓખાઈ આવું કર્યું છે બીકના લીધે ઓખા સંતાઈ ગઈ માટે એના શાપનું નિવારણ તમે જ બતાવો શાપ આપ્યા પછી પાર્વતીજીને પણ દુઃખ થયું પણ થાય શું આથી તેમણે કહ્યું બેટા મારો શાપ તો મિથ્યા થશે નહીં માટે તારે ભોગવવો જ રહ્યો પણ જા હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ સ્કૂલમાં ભલે જન્મ લે પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે અને ચૈત્ર માસ ચાલે છે ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલુણાવ્રત કરશે અને જે તારું ચરિત્ર ગાશે તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવી શિવ શક્તિને પ્રાપ્ત થશે પછી તો માતાજીના શાપને કારણે ઓખા મીઠામાં ઉગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો બીજો જન્મ થયો દૈત્ય સરદાર બાણાસુરને એક પણ સંતાન ન હતું એ વાંચ્યો હતો આથી તેને ક્યાંય ચેન પડતું ન હતું ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત હોવા છતાં પોતે વાંજ્યો હતો આથી એને અપાર દુઃખ થઈ રહ્યું હતું એક દિવસની વાત છે બાણાસુર પોતાના મહેલના જરૂખામાં ઊભો હતો સવારનો સમય હતો બહાર કચરો વાળવા વાળીએ જ્યારે બાણાસુરને જોયો ત્યારે એકદમ પોતાનો સાવરનો મોં આડો કરી નાખ્યો આથી બાણાસુર એકદમ નીચે આવ્યો અને કચરો વાળવાવાળી બાઈને પૂછવા લાગ્યો કે હે બાઈ તે મને જોતા જ મુખ આડી સાવળની કેમ ધરી સાચું બતાવ તો રાણીનો ખોળો ખાલી છે આથી તમે વાંજ્યા છો અને સવાર સવારમાં વાંજ્યાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે આથી જ મેં મોં આડો સાવરનો દઈ દીધો હતો કચરો સાફ કરવાવાળી બાઈના વેણ બાણાસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવજીની આરાધના કરવા માટે ચાલ્યો ગયો મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો સમય જતા મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે બાણાસુરે પુત્રની માગણી કરી ત્યારે ભોળાનાથ બોલ્યા હે મારા પ્રિય ભગત તારા સાત ભવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તારા પૂર્વ જન્મમાં તું વૈશ્ય રાજા હતો અને તારા ઘેર એક જ લાડકવાયો દીકરો હતો એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો બહારથી રમતો રમતો આવીને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો બાળકના માટીવાળા હાથ હોવાથી તને અરુચી થવા લાગી આથી તે બાળકને ધમકાવીને કાઢી મૂક્યો આથી બાળક તારાથી ઘણો ડરી ગયો અને ત્રજતો તો ઊભો થયો અને મનોમન બોલવા લાગ્યો કે મારા પિતાને તેમનો પુત્ર વહાલો નથી માટે હે ભગવાન એમને સાત જન્મ સુધી વાંજ્યા રાખજો

પુત્રીને હું પુત્ર સમજીને પાળીશ આમ હરખા તો હરખા તો બાણાસુર શોણિતપુરમાં આવ્યો પોતાની રાણીને બધી વાત કરી અને સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા સમયને જતા ક્યાં લાગે છે પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો બાણાસુર તો રાજીના રેડ થઈ ગયો અને તરત જ તેણે બાળિકાના જોશ જોડાવ્યા રાજ જ્યોતિષોને બોલાવ્યા ત્યારે રાજ્યોતિષો બોલ્યા આ બાલિકા એના આગલા ભાવમાં પાર્વતીજીની પુત્રી હતી આથી એનું નામ ઉખા રાખજો હે બાણાસુર આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે ત્યાં તો આકાશમાંથી ભયાનક આકાશવાણી થઈ કે હે બાણાસુર આ તારી પુત્રી પોતાના યોગ્ય વરને પોતાની ઈચ્છાથી જ પરણશે અને ત્યારે ભયાનક યુદ્ધ થશે તારા હજારો હાથો ખંડિત થઈ જશે અને તું માંડ માંડ બચીશ આવી ભયાનક આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો કે મહારાજ આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી હવે શું કરીશું ત્યારે બાણાસુર બોલ્યો કે આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરાવો મહેલ એવો બનાવો કે કીડીને અંદર પ્રવેશવું પણ કઠિન થઈ જાય અને એક લાખ સૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો હું પણ જોઉં છું કે ઓખા મોટી થતા પોતાના ઈચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે હવે બાણાસુરના પ્રધાનની પુત્રી ચિત્રલેખા વિશે થોડું જાણીએ ચિત્રલેખાએ કામ સઘળા દેવના કર્યા હોવા છતાં તે અસુરના ઘેરે પુત્રી કેવી રીતે થઈને આવી આ પણ એક જાણવા જેવો કિસ્સો છે એકવાર બાણાસુરના અસહ્ય ત્રાસથી ત્રાસી જઈને ભગવાન પાતાળમાં નાસી આવ્યા ત્યારે દેવે એક કન્યા પ્રગટ કરી ત્યારે પ્રગટ થયેલ કન્યાએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન આપે મને કેમ પ્રગટ કરી ત્યારે ભગવાન બોલ્યા કે હે કન્યા પૃથ્વી પર બાણાસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે અને એ કષ્ટોથી ઉગારવા માટે જ મેં તને પેદા કરી છે ત્યારે કન્યા તરત જ બોલી કે હે ભગવાન જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે મને એને સોંપી દેજો હું તમારું કામ આસાન કરી આપીશ ત્યાર પછી એકવાર બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને તેને પેલી કન્યા આપતા કહ્યું હે દૈત્ય સમ્રાટ આ કન્યાને તમારી સાથે લઈ જાઓ એને પાળી પોષીને મોટી કરજો એ જરૂર તમારો ઉદ્ધાર કરશે બાણાસુર સાથે એનો પ્રધાન પણ હતો પ્રધાનને કોઈ છોરું હતા નહીં આથી એ બાણાસુરને કહેવા લાગ્યો કે મહારાજ આ કન્યા મને આપશો હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય કરીને લાવો લેવા માગું છું બાણાસુર તરત જ બોલ્યા હે પ્રધાન હું તારી આશા જરૂર પૂરી કરીશ હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ પછી તું લઈ આવજે આથી કોઈને જાણ પણ નહીં થાય અને તે તારી કો તરીકે તારા ઘરે મોટી થશે સવારે પ્રધાન જંગલમાં ગયો ત્યારે એ કન્યા સમાધિ ચઢાવીને તપમાં બેસી ગઈ હતી પોતાના શ્વાસોશ્વાસ રોકીને એ કન્યા પોતાના જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહીને ભયાનક આખરું તપ કરી રહી હતી આથી પ્રધાન સોણખપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન માંગવાનું કહ્યું ત્યારે કન્યા કહેવા લાગી હે ભગવાન હું ત્રણેય કાળનું જ્ઞાન જાણું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં પણ ઉડું પણ હું કોઈને દેખાવ નહીં ત્યારે ભગવાને તથાસ્તુ કહીને ચાલ્યા ગયા ત્યાં જ બાણાસુર પ્રધાન આવ્યો અને એ બાળાને પોતાને ઘેર લઈ ગયો પણ આગળ જતા એ ઓખાની રખેવાળ બની ઓખાના મહેલમાં એને રહેવાની બાળાસુર આજ્ઞા કરી એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા બની ઓખા હરણ ખંડ ત્રીજો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઓખા હરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો એકાંતર્યો ટાઢ્યો તાવ કે રોગ દૂર રહે છે તો મિત્રો આ વિડિયોમાં ઓખા હરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ